नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી લાઈવ આજે તમને એવા વ્યક્તિ સાથે સાક્ષાત્કાર કરાવવા જઈ રહ્યો છે કે જેને તમે નામથી તો ઓળખો છો પરંતુ રૂબરૂ કદાચ ન મળ્યા હોય। નવસારીમાં લોકો હવે એમને ઓળખતા થયા છે। ગયા વખતે મેં ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારે નવસારીના કદાચ અમુક લોકો એમને ઓળખતા હતા અને આ વખતે તેમને નવસારીના મોટા ભાગના લોકો નામ જો ઓળખતા થઈ ચૂક્યા છે। આપણી સાથે જોડાયા છે નવસારીના તબીબ એવા ડોક્ટર દિકેશભાઈ પટેલ, જેઓ હાલમાં કોરોનાની ખાસ સારવાર આપી રહ્યા છે। નવસારી જિલ્લામાં એક એવું સેન્ટર છે કે જ્યાં તેઓ કોરોનાની સારવાર સંપૂર્ણપણે આપી શકે, પરંતુ તેમની લિમિટેશન છે, તેમની પાસે હાલમાં જગ્યા નથી, એવી પરિસ્થિતિ છે, એમની પાસે સમય નથી। નવસારી લાઈવે કેટલા સંપર્ક કર્યા, છેલ્લા 15 દિવસથી સંપર્ક કર્યા બાદ આજે એમને સમય આપણા માટે ફાળવ્યો છે, દર્શકો માટે સમય ફાળવીને આપણી સાથે જોડાયા છે દિકેશભાઈ પટેલ। દિકેશભાઈ, ખાસ કરીને તમારું સ્વાગત છે નવસારી લાઈવમાં। જે આ વખતે જે કોરોનાની જે પરિસ્થિતિ છે તેના માટે શું કહેશો આપ? ગયા વર્ષે જે કોરોનાની પરિસ્થિતિ હતી એના કરતાં આ વખતેની પરિસ્થિતિ છે એ કંઈક વધારે પડતું જ વિકરાળ સ્વરૂપે અમે લઈ લીધું છે। હવે હું માનું છું કે આપણે એવા શત્રુ સાથે લડી રહ્યા છે કે જે કેટલો પાવરફુલ છે કે કેટલો છે આપણને ખબર નથી, તો પણ આપણાથી જેટલા બની શકે એટલા પ્રયત્નો અમે અમારી ટીમ જે છે ડૉક્ટરની કે હોસ્પિટલની ટીમ છે એ કરી રહ્યા છે અત્યારે। ગયા વખતે લોકોને ઓક્સિજનની કે એની જરૂર નથી પડતી, આ વખતે આ પ્રોબ્લેમ શા માટે ઉભો થયો છે? કારણ કે આટલા બધા ઓક્સિજનની જરૂરિયાત, વેન્ટિલેટરોની જરૂરિયાત, ગયા વખતે આવું કંઈ જ નહોતું, ગયા વખતે સામાન્ય હતું, લોકો આવતા હતા, સાજા થઈને ઘરે જતા રહેતા હતા। આમ જુઓ તો જે કોરોનાની ટ્રીટમેન્ટ જે છે જેમાં અત્યારે જે મેડિકલ ક્ષેત્રે જે શોધખોળો થાય છે ને જે જે દવાઓ પણ બહાર આવે છે એમાં મારા પ્રમાણે જો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંઈક વસ્તુ જે મેન્ટેન કરવાનું હોય છે ઓક્સિજન હોય છે, ઓક્સિજન છે, સ્ટીરોઇડ છે, લોહી પતલું કરવાના ઇન્જેક્શનો છે, અને એમાં ઓક્સિજન એકદમ મહત્ત્વનો ભાગ ભજવે છે। હવે આપણા શરીરમાં ફેફસું જેવું અંગ છે કે જે હવામાંથી ઓક્સિજન નાખીને આપણને બીજા શરીરના અવયવોને પૂરું પાડતું હોય, હવે જે આપણું ફેફસારૂપી જે ફિલ્ટર છે જે હવામાંથી ઓક્સિજન ખેંચીને આપણને પૂરું પાડતું હોય છે એ જ ડેમેજ થઈ જતું હોય છે, ને જે કોરોના વાયરસ જે હોય છે એ ફેફસાને એ હદે ડેમેજ કરી નાખે છે કે આપણે એમને એક્સ્ટ્રા ઓક્સિજન પ્રોવાઈડ કરવો પડે છે કે જેથી કરીને આપણા શરીરના બધા અવયવોને ઓક્સિજન પૂરતો માત્રામાં મળી રહે અને એ પોતાનું કામ કરતા રહે, અને એના માટે જેટલો બને તેમ આપણે વધારે ઓક્સિજન આપવો પડતો હોય છે બ્લડ ઓક્સિજન લેવલ મેન્ટેન કરવા માટે, અને એના માટે જેટલા કોરોના દર્દીઓ છે તમને ખબર જ છે સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે દરેક હોસ્પિટલમાં આઈ થિંક એ જે 95% જે પેશન્ટો દર્દીઓ એડમિટ હશે એ લગભગ કોરોનાના જ હશે, અને કેટલીક હોસ્પિટલ તો 100% કોરોનાના પેશન્ટથી ભરાયેલી છે। હવે તમે 100 પેશન્ટને ઓક્સિજન આપવાનું સ્ટાર્ટ કરો એટલે ઓક્સિજન કન્ઝપ્શન જ એટલો બધો વધી જતો હોય છે, અને એની સામે જે ઓક્સિજન પ્રોડક્શન છે એ લિમિટેડ છે, તો એના થકી આ ઓક્સિજનની ઉણપ વર્તાઈ રહી છે। ખાસ કરીને જે પહેલાંનો કોરોના હતો તેમાં લોકો ટેબ્લેટથી ને દવાથી સાજા થતા હતા, આ વખતે આટલો ઘાતક કેમ છે, આ કોરોનાનું આ સ્વરૂપ કેમ આટલું ઘાતક થઈ ચૂક્યું છે? મને એવું લાગે છે કે પહેલાં જ્યારે શરૂઆતમાં જ્યારે કોરોના ત્યારે જે શરૂઆત થઈ હતી એક વર્ષ પહેલાંની વાત, ત્યારે એ એટલો સ્પ્રેડ પણ નહીં થયો હતો, ત્યારે હું માનું છું કે અત્યારે કરતાં આપણે જે એક વર્ષ પહેલાંમાં જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, હેન્ડ હાઇજીન છે એનું પાલન વધારે કરતા હતા, એના પછી ધીરે ધીરે કરીને આપણે એ હદે મને એવું લાગે છે કે શું કહેવાય કે એક બેકાળજી આપણે લઈ લીધી કે એને આપણે ભૂલી ગયા। અત્યારે પણ મારા હિસાબે ધારો કે જેટલા પેશન્ટ એડમિટ છે તો મારું માનવું એવું છે કે જે બેઝિક સ્ટેપ છે એ જ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, હેન્ડ હાઇજીન, સોશિયલ ડિસ્ટન્સિંગ, પછી જે વાયરસનો એન્ટર થવાનો દરવાજો છે એ નાક અને મોઢું છે કે તમે એને ફ્રિકવન્ટલી ક્લિયર અપ કરતા રહો, બરાબર છે, અને પોતાની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહી એવો આહાર લો, બરાબર છે, જે બધી એન્ટીબાયોટિકો છે એ અસર કરે છે કે નથી કરતી એ કોઈને ખબર નથી પણ જો તાવ આવે તો પેરાસિટામોલ છે, એ જે બેઝિક સ્ટેપ છે એ આપણે એને અનુસરવા બહુ જ જરૂરી છે। તમે
एक वार पेशंट सीरियस कंडीशन में पहुंची जाए पछी आपणे जे मूंगा मूंगा इंजेक्शनों छे के एनो उपयोग करे छे के ए कर्यु छे पछी ए सेकेंडरी वस्तु थई ने एनी अवेलेबिलिटी पण नथी मार्केट में, तो मारा हिसाबे आपणे ए परिस्थितिनो निर्माण ना थाय ए माटेनी काळजी राखवानी छे के दर एक पेशंट ने कोरोना थयो होय ए पेशंट एटलीस्ट आईसीयू सुधी ना जाय। तो कोरोना ना खास अत्यारे हाल जे कोरोना चाल रही है तेना लक्षणों शू है कि जे जेना थकी शुरुआत लक्षणों में जो ट्रीटमेंट लोग सारवार लई ले एटले अमे दर्शकों ने जणावो कि क्या लक्षणों देखाय तो तात्कालिक तेओए सारवार लई लेवी जोईए। लक्षणों में तो आम तो हवे हवे जे कोरोना ना जे लक्षणों ए बधा वेरिएबल छे के पहला जे आवता हता कि ताव छे, वीकनेस छे, माथुं दुखवुं, झाड़ा उल्टी थवा, बराबर छे। जे अत्यारना जे लक्षणों छे मुख्यत्वे ताव आवो, ठंडी लागीने ताव आवो, वीकनेस लागवी, झाड़ा उल्टी, बराबर छे, अने दाखला तरीके माथुं दुखवुं अने बीजा वगैरह वगैरह ए बधा लक्षणों होय तो एमने डॉक्टरनो संपर्क करवो। अने जो डॉक्टरनी अवेलेबिलिटी के एमने अपॉइंटमेंट ना मळे के एमां मोड़ू थतुं होय तो તાવ આવે તો પેરાસિટામોલ ગોળી લઈ લેવી અને ગાર્ગલિંગ કરવું, ફ્રિકવન્ટ ગાર્ગલિંગ કરવું અને પોતાની આઇસોલેટ થઈ જવું કે જેથી પોતે બીમાર હોય તો બીજાને ના લાગી શકે અને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર ખાવો કે જેથી એની રોગ પ્રતિકારક શક્તિ બની રહે। દર્દીના ટ્રીટમેન્ટમાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો અને ખૂબ જ અગત્યનો મુદ્દો એ છે કે एक जे डिजीज प्रोसेस होय छे के आपणने रोग थाय अने रोग सारो थाय ए वच्चेनो जे समयगाळो छे मारे एमना विशे थोड़ी चर्चा करवी छे। वायरस आपणा शरीरमां एकवार एंटर थाय के दाखला तरीके कोईक व्यक्ति कोईक दर्दीना संपर्कमां आव्यो अने एमने विचार आव्यो कि चलो मने हूँ कॉन्टेक्टमां आव्यो छूं, मारुं रेपिड एंटीजन टेस्ट के आरटीपीसीआर टेस्ट कराई नाखूं અને એ પેશ દર્દી ટેસ્ટ કરાવવા ગયો અને એનો પોઝિટિવ આવ્યો તો એનો મતલબ એવો નથી કે એને રોગ છે, એનો ફક્ત અર્થ એટલો થાય છે કે સંક્રમિત થયો છે। રોગ વાયરસ એકવાર અંદર એન્ટર થયો અને એ રોગ ડેવલપ થતા ટાઈમ લાગે છે જેને વિન્ડો પીરિયડ કહેવાય છે, જે સમય 1-14 દિવસ સુધીનો હોય છે। જેટલી પણ દવાઓ શોધાઈ છે એ રોગ થયા પછીની દવાઓ શોધાઈ છે, એકવાર સંક્રમિત થઈ ગયા એટલે કે વાયરસ શરીરમાં એન્ટર થયો છે પણ હજુ રોગ નથી થયો, હું એ પીરિયડની વાત કરું છું। તો એ પીરિયડમાં તમે દવા લેવાની ચાલુ ફટાફટ કરી દો કે ફેબીફ્લુ કે એ પણ શું કહેવાય કે ચાલુ કરી દો તો એની અસર એટલી રહેતી નથી। કેટલાક રોગો મેં એવા જોયા છે કે જેમણે સંપર્કમાં આવ્યા, આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો, ડે 1 એમણે ફેબીફ્લુ ચાલુ કરી નાખી, 5-7 દિવસનો કોર્સ એમણે કમ્પ્લીટ કરી નાખ્યો અને પછી એમનો જે ફીવર છે, લક્ષણ છે, જે કોરોના લક્ષણની જે શરૂઆત છે, ખાંસી છે, ફીવર છે, એ બધાની શરૂઆત થઈ 10મા દિવસે। તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે જો તમારો આરટીપીસીઆર કે રેપિડ એન્ટીજન પોઝિટિવ આવ્યો હોય અને તમારામાં કોઈ રોગના લક્ષણ ના હોય તો તમારે 14 દિવસ સુધી આઇસોલેટ થઈ જવાનું જેથી તમે એ વાયરસ બીજાને ના આપી શકો અને ફ્રિકવન્ટ ગાર્ગલિંગ છે કે શું કહેવાય કે પોતાના પૌષ્ટિક આહાર છે એ લેતો રહેવું, આ એક વસ્તુ। બીજી વસ્તુ કે જ્યારે દર્દીને લક્ષણો શરૂઆત થાય, એકવાર રોગ થાય તો એ એક દિવસ સમજી લો કે 1 તારીખથી એ રોગની શરૂઆત થઈ તો દરેકના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થવા માટે એ લગભગ 10-15 દિવસનો સમયગાળો લાગતો હોય છે। તો મારો ખાલી કહેવાનો મતલબ એ છે કે આપણા એ શરીરને 10-15 દિવસ સુધી સાચવવાનું છે અને એવું એક્સપેક્ટેશન નહીં રાખવું કે મારે 5મા દિવસે એટલે સારું થઈ જ જવું જોઈએ, 3જા દિવસે એટલે તાવ જતો જ રહેવો જોઈએ, 10મા દિવસે એટલે આ રીતે થઈ જ જવું જોઈએ। દરેક વ્યક્તિ પ્રમાણે આ લક્ષણો ડિફરન્ટ હોય છે, કોઈ એક વ્યક્તિ કોઈ બીજા કે 3જા દિવસે સારું થયું હોય ડિપેન્ડિંગ અપોન એનો વાયરલ લોડ કે એમના વાયરસ કેટલા પ્રમાણમાં ભરાયા હોય એ પ્રમાણે, કે કોઈક વ્યક્તિ જો 3જા દિવસે એક વ્યક્તિ સાજો થઈ શકે તો બીજો વ્યક્તિ 10મા દિવસે પણ સાજો થઈ શકે। તો મને એવું લાગે છે કે કેટલીક વાર 5મા દિવસ સુધી તાવ ના ઉતર્યો હોય એટલે એ એગ્રેશનમાં કે ચલો હું આપણે આ નહીં આ ઇન્જેક્શન વાપરી કાઢીએ, આપણે આ નહીં નહીં આ ઇન્જેક્શન વાપરી કાઢીએ, મને બીજા દિવસે સારો જ થઈ જવો જોઈએ, તો એવું નથી કરવાનું।
આપણે એ સમયગાળો થોડોક આપવાનો છે, શરીરને પણ રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થાય એ સમયગાળો આપવાનો છે, અને થોડી ધીરજ પણ રાખવાની છે. ખાસ કરીને લોકો જે હોય છે પેનિક થઈ જાય છે, મને કોરોના થઈ ગયો અને ગભરાઈ જાય છે, અને ગભરાટના કારણે લોકોનું ઓક્સિજન લેવલ ડાઉન થવાના કારણે શક્યતાઓ પણ ઘણી અમે જોઈ છે, તો એ બાબતમાં શું હોય શકે? જો આજની જ વાત કરું છું, કદાચ અમારા જે રાઉન્ડના વિડીયો આમની સાથે એ શેર પણ કરશે અત્યારે, કે અત્યારે જે રેમડેસિવિર ઇન્જેક્શન છે કે એની ખરેખર શોર્ટ સપ્લાય ચાલી રહેલી છે. મારા અમે જેટલું અમે લગભગ 20-25ની ડિમાન્ડ મૂકીએ તો અમને એમની સામે 3-4 ઇન્જેક્શનો મળતા હોય છે, એટલે દરેક પેશન્ટને અમને એ રેમડેસિવિર ઇન્જેક્શન નથી આપી શકતા. એટલે જેમાં એમાં પણ એવા વ્યક્તિ અમે એવા જ વ્યક્તિને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની ટ્રાય કરી રહ્યા છે કે જેમને એ જે ઓક્સિજન પર છે, વિધાઉટ ઓક્સિજનવાળાને ભલે એડમિશન હોય અમે એમને રેમડેસિવિર ઇન્જેક્શન નથી આપતા. તો એમાં પણ જે 60-62 વર્ષના 2-3 માજી છે જેમને ઓક્સિજન પર હતા અને અમે એમને રેમડેસિવિર ઇન્જેક્શન નથી આપ્યું, તો પણ અમને એમાં રિકવરી મળી છે, નથી મળી એવું નથી. એક માજી છે જે 3-4 દિવસે સારા થયા છે, બીજા માજી છે એ 7-8 દિવસે સારા થયા છે, પણ સારા તો થયા છે. તો એ એવું નથી કે આ જોઈએ જ. બધી જેટલી મોટાભાગની અમુક મેડિસિનો છે એ થોડી એક્સપેરિમેન્ટલ ડ્રગ છે, પણ મારું માનવું એવું છે કે મારું વિઝન એવું છે કે આમાં સમય આપવો બહુ જરૂરી છે, કે 3-4 દિવસે થયું ને મારો મને આ રિઝલ્ટ મળવું જ જોઈએ કે આ રીતે. ખાસ કરીને જે રેમડેસિવિર ઇન્જેક્શનો છે તેનું કેટલું મહત્વ, તે કયા રીતે ભૂમિકા ભજવે છે? હવે જે રેમડેસિવિર ઇન્જેક્શનો માટે જે બધી ટ્રાયલો થઈ છે તો એમાં એ રીતનું છે કે એ એવું ઇન્જેક્શન નથી કે તમને આપશો એટલે કોરોના સારો થઈ જ જશે. પહેલું તો એ જાણવું બહુ જરૂરી છે. બધાના મનમાં એવું છે કે ચલો રેમડેસિવિર ઇન્જેક્શન આપી દઈએ એટલે કોરોના સારો થઈ જ જશે, એવું બિલકુલ એ માનવું ભૂલ ભરેલું છે. જે ટ્રાયલ થઈ છે રેમડેસિવિર ઇન્જેક્શન માટે, એ ઇન્જેક્શનમાં પણ એવું કહેવા માંગે છે કે તમારે એ ઇન્જેક્શન ત્યારે આપવું કે જ્યારે તમારું ઓક્સિજન લેવલ એ નીચું થવા માંડે, 92-90 નીચે જવા માંડે, કે જે 92-90 નીચે જવા માંગે ને તમને ઓક્સિજન આપવાની જરૂર પડે ત્યારે ઇન્જેક્શનો સ્ટાર્ટ કરવા જોઈએ. અને જે રેમડેસિવિર ઇન્જેક્શનના ટ્રાયલ થઈ છે એ પણ એવી રીતે છે કે એમાં મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર એ અટકાવતું નથી, પણ હોસ્પિટલ સ્ટેને શોર્ટ કરે છે. કે આપણે હોસ્પિટલ સ્ટે, ધારો કે કોઈક પેશન્ટને 10 દિવસ એ હોસ્પિટલમાં રહ્યા હોય ને આપણે રેમડેસિવિર ઇન્જેક્શન એવા સંજોગોમાં આપી દેતા હોય તો એમનો એ વહેલું ડિસ્ચાર્જ થાય છે, એમનું ઇમ્પ્રુવમેન્ટ થોડું ફાસ્ટ મળે છે. બસ આટલું જ છે. મારા પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટ્રીટમેન્ટ પાર્ટમાં જે છે એ સૌથી પહેલાં ઓક્સિજન છે, સેકન્ડ નંબર પર સ્ટીરોઇડ લોહી પતલું કરવાના ઇન્જેક્શનો બરાબર, અને પછી આ 4th નંબર પર રેમડેસિવિર ઇન્જેક્શનો છે ને એ આવે છે. એ પણ જ્યારે જરૂર પડે ત્યારે આપવી જોઈએ, કારણ કે મને એવું લાગે છે કે આપણે મુખ્ય વસ્તુઓ ભૂલીને જે રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળતું એટલે જે આપણને ના મળતું હોય એની આતુરતા આપણે સૌથી વધારે હોય કે મને આ મળવું જોઈએ. તો એના માટે એના થકી આ ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ પણ એટલું બધું વધારે થાય છે કે મારા પેશન્ટો અમુક તો 12-12 હજાર રૂપિયા જે ઇન્જેક્શન 3-3.5 હજારનું આવે છે એને બહાર જઈને 12-12 હજાર રૂપિયામાં બ્લેક માર્કેટમાં ખરીદીને આવે છે. એટલે કાળા બજાર તો થાય છે, જેના ઘણી બધી જગ્યાએ પકડાયા પણ છે અને પોલીસ પ્રયત્ન પણ કરે છે કે લોકો પકડાય. પરંતુ ખાસ મારો સવાલ એ છે કે આ જે કોરોના છે તેમાં લોહી ઝાડુ થવાની ને જે નવી નવી કોઈ અમુકમાં સુગર હાઈ થઈ જાય છે, યંગ લોકોના પણ સુગર હાઈ થઈ જવાના કિસ્સા અમે જોયા છે, અને આ લોહી ઝાડુ થવાનું આ કયા પ્રકારનું હોય છે? એમાં જનરલી કેવું હોય કે જો પેશન્ટ ઓલરેડી ડાયાબિટીસ હોય ને એમને કોઈ પણ રોગ થયો હોય, કોઈ પણ કોરોના થયો હોય કે કોઈ પણ હોય, તો થોડું એમનું સુગર લેવલ અનકન્ટ્રોલ તો થઈ જતું હોય છે. બીજી વસ્તુ કે જે આપણે સ્ટીરોઇડ આપીએ છીએ એ સ્ટીરોઇડના કારણે પણ સુગર લેવલ વધતું હોય છે. એટલે કોઈક નોર્મલ પર્સન હોય કે જેમનું થોડું બોર્ડર લાઇન હાઈ રહેતું હોય, પ્રી ડાયાબિટિક ફેઝ કહેવાય એવામાં જો રહેતો હોય ને એવા પેશન્ટને આપણે જ્યારે સ્ટીરોઇડ આપીએ ત્યારે એમનું સુગર લેવલ વધી જતું હોય છે. તો એવા પેશન્ટોને આપણે એમને ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપીને એ સુગર લેવલને કંટ્રોલ કરતા હોઈએ છીએ. લોહી જાડું થવાની વાત હા, અને જે લોહી જાડું થવાની વાત છે તો લોહી જાડું થવાનું મુખ્ય કારણ એ છે કે જે નસો છે આપણો એન્ડોથિલિયમ કહેવાય છે, વાયરસ એ નસોની અંદરની દિવાલ જે છે એને સૌથી વધારે ડેમેજ કરતું હોય છે. હવે એ નસોનું જાડું આપણું માથાથી લઈને પગ સુધી પથરાયેલું છે, એટલે એક રીતે કહેવાય તો એ આપણા શરીરનું મોટામાં મોટું ઓર્ગન છે.
કોઈ પણ આપણે ધારો કે ફેફસું છે, હાર્ટ છે કે જે મોટા મોટા અવયવ લેવાય, એના કરતાં પણ આ જો જાડું આપણે જે નસોનું જાડું જે પથરાયેલું છે આપણા શરીરમાં, એને એની દિવાલનો જો એની દિવાલને આપણે શું કહેવાય કે એક રીતે એનું જો માપીએ તો એ આપણું શરીરનું સૌથી મોટામાં મોટું ઓર્ગન થઈ જાય. અને વાયરસ એ દિવાલને સૌથી વધારે ડેમેજ કરે છે. એ ડેમેજ થવાના કારણે લોહી જાડું થતું હોય છે, બરાબર, જેના કારણે આપણે એ લોહી પટલું થવાના ઇન્જેક્શનો આપવામાં આવે છે. ખાસ કરીને ગયા વખત કરતાં આ વખતે મૃત્યુદર સતત વધારો થઈ રહ્યો છે, એનું મુખ્ય શું કારણ? લોકો નિષ્કાળજી કે પછી આ વાયરસ એટલો હાઇપર છે? નહીં, હું માનું છું કે વાયરસ પણ હાઇપર તો છે, જે ડિસ્ટ્રક્શન કરે છે વાયરસ. ને દરેક વ્યક્તિ, દરેક પર્સન ટુ પર્સન એ વેરી કરે છે કે એક પર્સનને સેમ, બે માણસને સેમ વાયરસથી ઇન્ફેક્શન થયું હોય તો મને એવું લાગે છે કે એમનો શરીરનો રિસ્પોન્સ પણ ડિફરન્ટ હોય છે. અને અમુક પેશન્ટોને આપણે બધી દવાઓ આપવા છતાં પણ એ વસ્તુ ક્રિટિકલ લેવલ સુધી પહોંચી જતી હોય છે. અમુક પર્સન્ટેજ ઓફ પેશન્ટ એવા છે કે જેમાં ખરેખર ત્યાં પહોંચી જતું હોય છે, આપણે બધું કરવા છતાં પણ. એટલે ખાસ કરીને લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી બને છે. આ વખતે જે કોરોનાનો નવો સ્ટ્રેન છે તેમાં ઘાતક છે એવું સાહેબનું કહેવું છે. એટલે તમે લોકો પણ ઘરમાં રહો ને તો શાંતિથી રહેજો, સુરક્ષિત રહેજો, કારણ કે ઘાતક છે. કોઈને પણ ગમે તેટલી દવા આપો, ટ્રીટમેન્ટ આપો તો પણ નથી બચી શકતા. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો અને બહાર નીકળો ને ત્યારે સુરક્ષિત રહેજો. બીજી ખાસ ડીકેસ પટેલ સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, આ જે કોરોના કાળ છે તેમાં તમને કોઈક સારો અનુભવ, કોઈક ખરાબ અનુભવ? સારા અનુભવોની તો વાત કરીએ તો હું માનું છું કે આ એક જંગ છે જેમાં બધા સૈનિકો પોતપોતાની ભૂમિકા ભજાવી રહ્યા છે. તમે તમારી ભૂમિકા ભજાવી રહ્યો છો, હું મારી ભૂમિકા ભજવી રહ્યો છું. હવે સારા અનુભવોમાં તો એ પણ છે કે અમુક અમુક સ્વયંસેવી સંસ્થાઓ કે અમુક એવા લોકો પણ છે કે જે લોકો શું કહેવાય કે મીડિયામાં નથી આવતા કે પોતે બતાવતા નહીં હોય, પણ એ પોતાની સેવા એ રીતે નિઃસ્વાર્થ ભાવે આપી રહ્યા છે. તો એવા લોકો સાથે પણ આપણે મળ્યા કે આ રીતે પણ શું કે આવા લોકો પણ છે કે જે નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે અને એ લોકો થાકતા નથી, બરાબર. ખરાબ અનુભવોમાં મને એ થાય છે કે કેટલીક વાર શું કહેવાય કે હું માનું છું કે આપણે કોઈક વાર સરકાર જ નથી કરતી કે સરકાર જ પેલું નથી કરતી એવું કરવા કરતાં એક લોકોથી સરકાર બને છે. બધા આપણે ભેગા મળીને સરકાર બને છે. જ્યારે કોઈ ઇન્જેક્શનનું કાળાબજારી થાય છે ત્યારે મને એ દુઃખ લાગે છે. મને એવું લાગે છે કે જ્યારે કંઈ સમાજ કંઈક મુશ્કેલીમાં હોય તો આપણી પાસે જે બનતું હોય આપણે અંદર આપવાનું હોય. આપણો પ્રયાસ એ હોવો જોઈએ કે મારી પાસે શું છે. દાખલા તરીકે મારા પાસે મારો ડૉક્ટરી નોલેજ છે કે મારા થકી હું સમાજને કઈ રીતે હેલ્પ કરી શકું એ હું વિચારું છું. એવી જ રીતે દાખલા તરીકે કોઈક પાસે શું કહેવાય કે ઇન્જેક્શનોની જરૂર પડશે તો ઇન્જેક્શનો પોતે સ્ટોક કરી લે છે પહેલેથી. કેટલાક લોકો એવા છે કે મોટા લોકો કે જે લોકો મને કંઈ થઈ જશે તો એમ કરીને ઇન્જેક્શન પોતે સ્ટોક કરી નાખશે, એ ખરેખર એક કામનું જ નથી, બરાબર. જે ઇન્જેક્શનની ઇફેક્ટિવનેસ છે કે નહીં છે એ ખબર નથી, બરાબર છે. પછી આજે શું કહેવાય કે જે વસ્તુનું કાળાબજારી થાય છે, બરાબર, તો એ બધું ના થવું જોઈએ. આપણે એવો માહોલ બનાવવો જોઈએ કે જેથી બધા સુખી રહી શકે. ધેટ્સ વોટ આઈ વોન્ટ. ખાસ કરીને જે કાળાબજારી કરતા હોય ને, જો અમારી ચેનલ જોતા હોય તો સાંભળી લો, કાળાબજારી બંધ કરો ને તો એક દિવસ તમારો પણ આવો આવશે. અને જે સંગ્રહખોરી, એટલે કે જેને એડવાન્સમાં પોતે મને થશે કોરોના ત્યારે હું ક્યાં ઇન્જેક્શન લેવા જોઈશ એમ કરીને જો સંગ્રહખોરી કરી હોય ને તો ઇન્જેક્શન આજે ના આજે જ કોઈને આપી દેજો, કોઈ ગરીબને આપી દેજો, કાં તો કોઈને વેચી દેજો. કારણ કે એ ઇન્જેક્શન કદાચ તમારો જીવ નહીં બચાવી શકે પણ બીજા કોઈકનો જીવ બચાવી શકશે. આ રામબાણ નથી, સાહેબનું કહેવું છે કે આ રામબાણ નથી, આ માત્ર એક ભાગ છે, તેનાથી કોઈ એ અફવાથી કોઈ બચી જાય તેવી કોઈ ગેરંટી પણ નથી, એવું પણ સાહેબનું કહેવું છે. એટલે તમે પણ ખાસ દર્શકો સુરક્ષિત રહેજો. ખાસ કરીને સાહેબ સાથે બીજી એક વાત કરીશું, તમારી પર્સનલ વાત કરીશું કે તમારી પર્સનલ લાઈફ કેવી. કારણ કે અમે તમને જાણીએ છીએ કે તમે હવે સવારે કેટલા વાગે વહેલા આવી જાઓ, સવારથી બપોર સુધી પેશન્ટો લો, બપોરે જમવાનું પણ તમે અહીં જમો છો, કોઈક વાર જમવાનું છોડ અવોઇડ કરો છો, અને તેમાં પણ પેશન્ટો જોવામાં તમને રાત્રે 10-11 વાગી જાય, તો ફેમિલીને ટાઈમ કેવી રીતે આપો છો, ફેમિલી પાસે કેવી રીતે, કારણ કે દરરોજ કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે તમે રહો ને પછી ઘરે જાઓ, તો ફેમિલી લાઈફ કેવી છે હાલમાં? હાલમાં રોજના આશરે 13-14 કલાક કામ કરવું પડે છે, અને ઓફકોર્સ ફેમિલી સપોર્ટ પણ પૂરો છે કે ફેમિલી તરફથી મારા મમ્મી પપ્પા છે કે મારા વાઈફ છે કે એ લોકો પણ કહે છે કે નહીં નહીં અમે તમારી સાથે છીએ,
કે જે આપણે આપણે જેના માટે બન્યા છે ને જે આપણે કરી રહ્યા છે, તો એના થકી જો આપણે સમાજને આપણું આટલું કંઈક સેવામાં આપણે જે સમાજને આપણે જે મદદ કરી રહ્યા છે એ કરવી જ જોઈએ, જેના માટે જ આપણે બન્યા બી છે. બરાબર છે. અને બીજું કે હું જ્યારે પણ ઘરે જાઉં છું તો હું પણ આનું જ પાલન કરું છું કે ઘરે જતાની સાથે જ કપડાં છે એ ધોવા માટે અલગથી એનું રાખ્યું છે જેમાં નાખી દઉં છું, સીધો બાથરૂમમાં જઈને નાહી ધોઈ લઉં છું, ગાર્ગલ કરી નાખું છું, કોગળા કરી નાખું છું, કારણ કે આટલા દિવસમાં દિવસે જે દર્દીઓના સંપર્કમાં આવ્યો હોય તો મારામાં પણ ઓફકોર્સ વાયરસ ગયા જ હોય, એમ નહીં ગયા એવું બને નહીં. બરાબર. અને પછી જ હું મારા જે બચ્ચાઓ છે કે એમની પાસે જતો હોઉં છું. ખાસ કરીને તમને કોરોનાનો અનુભવ થયો છે ખરો? વાયરસ તમને લાગ્યો હોય, તમને કંઈક અસર થઈ હોય એવું કઈ વાર બન્યું છે? હવે મને નથી ખબર કે ભગવાનના આશીર્વાદ કહેવાય કે શું કહેવાય, પણ છેલ્લા 1.5 વર્ષમાં મને કોરોના નથી થયો. અને રોજના અત્યારે પણ હું લગભગ 200+ પેશન્ટ જોઉં છું કોરોના પોઝિટિવ હોય એવા. પણ એ કદાચ કુદરતની બક્ષિસ કહેવાય કે કદાચ કુદરતે મને મોકલ્યો છે કે ના હું તને નહીં થવા દઉં, તો બીજા પેશન્ટોને સારા કરજે, એવા મારા પર આશીર્વાદ કહેવાય કે મને નથી થયો અત્યાર સુધી. દર્શકોને ખાસ શું કાળજી રાખવી, કોરોનાથી બચવા માટે કયા કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા, અને થાય તો શું કરવું એના માટે ખાસ? કાળજીમાં તો આપણે હવે કાળજીમાં તો જે બેઝિક સ્ટેપ છે મેં આગળ કીધું છે કે હેન્ડ હાઈજીન, સોશિયલ ડિસ્ટન્સિંગ, બરાબર, ફ્રિકવન્ટલી આપણું માઉથ અને નોઝ ક્લિયર કરવું, ફીવર આવે તો પેરાસિટામોલ લઈ લેવી, બરાબર છે, અને જો એવા કોવિડના લક્ષણો કોરોનાના લક્ષણો જણાય તો તુરંત એમના ડૉક્ટરનો સંપર્ક કરવો, એ બેઝિક સ્ટેપ છે. પછી તો કેવું છે કે તમે એકવાર હોસ્પિટલમાં આવો અને એ પેશન્ટ ટુ પેશન્ટ થોડું વેરિએશન હોય છે કે દર્દી આપણી પાસે કેવી રીતે કેવી હાલતમાં આવ્યો છે, એમને ઓક્સિજન જરૂર પડે છે કે નથી પડતી, એમને ઇન્જેક્શનોની જરૂર છે કે નહીં જરૂર પડી, કે ખાલી ટેબ્લેટ પર જ એ પેશન્ટ ટ્રીટ થઈ શકે છે, એ જે તે ડૉક્ટર ડિસાઇડ કરતા હોય છે. આ વખતમાં ઓક્સિજન લેવલ એકદમ ઘટી જવાનું મુખ્ય કારણ શું હોય? ઓક્સિજન લેવલ ઘટી જવાનું મુખ્ય કારણ તો એ છે કે એ વાયરસ એ થોડો પહેલાં કરતાં થોડો ઘાતક છે, અને જે ફેફસાઓને છે એ ફેફસાને જે ડેમેજ જે છે એ પહેલાં કરતાં થોડો વધારે કરી રહ્યું છે, એટલે ઓક્સિજનની ઘટ અત્યારે હાલમાં લોકોમાં થઈ રહી છે. હા, ખાસ કરીને નવસારી લાઈવ સાથે તમે જે આજે અમારા માટે ટાઈમ કાઢ્યો, અમારા દર્શકો માટે ટાઈમ કાઢ્યો, ખાસ તો અમારે નહીં પણ અમારા દર્શકો તમારા ચાહક, ખાસ દિકેશભાઈ કયા પ્રકારની જે હાલમાં જે કોરોનાનો સ્ટ્રેન ચાલી રહ્યો છે, નવસારીમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે કોરોનાની ખાસ? આમ જોવા જાય તો બધાને પરિસ્થિતિ તો બધાને ખબર જ છે, થોડી ગંભીર તો છે જ. અત્યારની પરિસ્થિતિ એવું છે કે આઈસીયુ વગરનો જો કોઈ બેડ હોય, ઓક્સિજન વગરનો બેડ હોય તો થોડો ઇઝીલી અવેલેબલ થઈ જાય છે, પણ ઓક્સિજન વાળો બેડ છે એ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. એનું મુખ્ય કારણ એ છે કે ઓક્સિજન સપ્લાય ઓછો છે. હવે ઉપરથી સપ્લાય આવતો ના હોય એટલે જે હોસ્પિટલ પાસે ઇવન ઓક્સિજનની પાઇપિંગ હોય કે ઓક્સિજન આપવાની વ્યવસ્થા હોય પણ એ લોકો આપી નથી શકતા, કેમ કે એમની પાસે ઓક્સિજનનો પૂરતી માત્રામાં પુરવઠો જ નથી, એટલે પેશન્ટે ઘણું સર્ચ કરવું પડે છે કે કઈ જગ્યાએ ઓક્સિજનવાળો બેડ અવેલેબલ છે, કઈ જગ્યાએ અવેલેબલ નથી. અને મારું માનવું તો એ પેશન્ટ બિચારો એ શોધખોળમાં ને એમ જ અડધો તો એ થાકી જતું હોય છે. આજે કંઈ તમે નવું સોપાન લોકોને નવસારીજનોને આપવા જઈ રહ્યા છો, આજે કંઈક નવી તમે કેર ચાલુ લોકોની સેવાનું કામ શરૂ કરવા જઈ રહ્યા છો, એ બાબતે શું કહેવું? હવે નીચે જીરલભાઈ સાથે મળીને, પ્રભાકુંજ ગ્રુપ સાથે મળીને એક નીચે કોવિડ કેર સેન્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. એની પાછળનો બેઝિક એમ એ છે કે આપણે જે પેશન્ટોને ઓક્સિજન લેવલ સુધી ના પહોંચે એ પહેલાંની ટ્રીટમેન્ટ આપણે આપી દેવી, કે જેથી આપણે એ દર્દીને ઓક્સિજનની જરૂરત ના થાય. એવા દર્દીઓ કે જે ફરતા હોય ને એ એકદમ શું કહેવાય કે એ ટર્સરી લેવલનું નથી, એ સેકન્ડરી લેવલનું છે કે જેમાં ઓક્સિજનની એવી વ્યવસ્થા તો નથી, પરંતુ જેમને જે દર્દીઓ બીમાર છે કે જેમને ટ્રીટમેન્ટની જરૂર છે અને બેડ અવેલેબલ ના હોય, અને જેમ આપણે એ રીતનું એક માહોલ તૈયાર કરવાનું છે કે પેશન્ટ એટલીસ્ટ ક્રિટિકલ હાલતમાં ના પહોંચે, એના માટે આપણે નીચે પ્રભાકુંજ ફાઉન્ડેશન ના ચેરમેન જીરલભાઈ સાથે મળીને એક 30 બેડનું આયોજન કરવામાં આવ્યું છે. શું ચાર્જિસ રહેશે ત્યાંના?
હવે એ ચાર્જિસ તો પર બેડ 100 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, પણ જે એમને જે મારો મારો રોલ એમાં ટ્રીટમેન્ટ પાર્ટ સાચવવાનો છે અને જે મેનેજમેન્ટ હશે એ જીરલભાઈ સાચવશે. તો મારા જે જીરલભાઈ સાથે જે ચર્ચા થઈ એમાં એમનું કેવું એવું છે કે બધા દાતાઓને સાથે એમનો એમની ચર્ચા થઈ છે એ પ્રમાણે એમાં જમવાનું નાસ્તો ને એ ફ્રી ઓફ ચાર્જ છે. બેડનો ચાર્જ પર ડેનો 100 રૂપિયા છે અને જો દર્દીએ એમની દવાઓ જાતે લેવાની રહેશે, પોતાના ખર્ચે લાવવાની રહેશે. જો ઓક્સિજનની જરૂર પડી તો ઓક્સિજનની ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં, પણ ઓક્સિજન જો રિફિલ કરવાનો આવે તો એ દર્દીએ કરવાનું રહેશે. ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એ ફ્રી ઓફ ચાર્જ છે, ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ નહીં થાય, પણ ઓક્સિજન રિફિલનો ચાર્જ લગભગ 300-350 રૂપિસ જે થતો હોય છે પર સિલિન્ડર એ દર્દીએ પોતે ભોગવવાનું રહેશે. તો આ રીતની વ્યવસ્થા નીચે કરવામાં આવી છે. તમારું તમારો ચાર્જ શું રહેશે એમાં? મારો ચાર્જ મેં એ રીતે વિચાર્યો છે કે અત્યારે પર બેડ આપણે 50-100 રૂપિયાની વચ્ચે એ રાખશું. એ 100 રૂપિસ એટલા માટે કે એ 100 રૂપિસમાં પણ જે પણ મને મળશે એ પાછો ડોનેટ કરવા માંગુ છું. એટલે તમે પણ સેવા કરવાનું કાર્ય ચાલુ? જી, આમાં સંપૂર્ણ સેવાનું જ કાર્ય છે કે જે ખરેખર નીડી પીપલ હોય એ એમના માટે છે કે જેમને પાસે પૈસા ટકે કે બહુ તકલીફ હોય તો એ એમના માટે છે. તો હું મારો ચાર્જ પર પેશન્ટ 100 રૂપિસ લઈશ અને એમાં પણ જો કોઈ પેશન્ટ હોય કે જેમને પાસે પૈસા જ નથી તો આપણે એમને ફ્રી ઓફ ચાર્જ કરી દઈશું. તો આ હતા નવસારીના દિકેશભાઈ પટેલ, કે જેઓ કોરોનાની લોકોને સારવાર આપી રહ્યા, લોકોનું જીવન બચાવવાનું કાર્ય કરી રહ્યા છે અને હવે સેવા કાર્યમાં પણ તેઓ જોડાઈ રહ્યા છે. નવસારીમાં કોરોનાની શું પરિસ્થિતિ છે તેની આપણે ખાસ ચર્ચા કરી. એક કોરોનાની કહાની તબીબની જુબાની અમારો ખાસ અહેવાલ છે. જોજો, તમને ગમે હોય તો લોકોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને સાહેબે કીધું તેમ વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવું એ જ આ કોરોનાથી બચવાનો ઉપાય છે. તો તમે પણ આ અનુસરજો, અમે પણ અનુસરીએ છીએ અને ખાસ કરીને કોરોનાની અપડેટ માટે જોડાયેલા રહો નવસારી લાઈવ સાથે. જોતા રહો નવસારી લાઈવ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.